અવાજ સાંભળીને અને જોઈને તો એવું જ લાગે કે આ પાણીપુરી બહારની છે, પણ આ પાણીપુરી મેં ઘરે બનાવી છે. પાણીપુરી આપણે જ્યારે ઘરે બનાવીએ ને ત્યારે એનો લોટ કેવી રીતે બાંધવો, પાણીપુરીને કેવી રીતે વણવી, એને કેવી રીતે તળવી, એ દરેક વિષયની ડિટેલ માહિતી મેં તમને આજના વિડીયોમાં આપી છે. તમે આ પ્રમાણે જો પાણીપુરી બનાવશો ને તો તમારી દરેક પાણીપુરી દડાની જેમ ફૂલશે અને પહેલી જ વારમાં એકદમ સરસ પાણીપુરી બનીને તૈયાર થશે. હેલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઇક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા. પાણીપુરીની પૂરી બનાવવા માટે આપણે એક વાટકી સોજી લેવાની છે. આપણી ઘરમાં જે સોજી હોય ને મેં એ જ લીધી છે. તો આપણે મિક્સર જારમાં એને ગ્રાઇન્ડ કરીને થોડી ઝીણી કરી લઈશું. તમારી પાસે જો ઝીણી સોજી જેને આપણે રવો કહીએ છીએ એ હોય તો તમારે આ રીતે ગ્રાઇન્ડ કરવાની જરૂર નહીં પડે. તો મેં અત્યારે જે વાટકી લીધી છે ને એ એક કપ જેટલી છે, એટલે 250 ml નું જે કપ આવે એનું ને આ વાટકીનું માપ સરખું છે. તમે કોઈ પણ કપ કે વાટકીનું માપ સેટ કરી શકો. હવે ગ્રાઇન્ડ કરી લીધા પછી આપણે એને એક વાસણમાં કાઢી લઈશું અને જે વાટકીથી મેં સોજી લીધી હતી એ જ વાટકીના માપથી અડધી વાટકી આપણે મેદો લેવાનો છે. તો એકદમ સહેલું મેઝરમેન્ટ છે, તમે જેટલી સોજી લો એનાથી અડધો તમારે મેદો લેવાનો. મીઠું સ્વાદ પ્રમાણે નાખવાનું. તો મીઠું મેં અહીંયા 1/4 teaspoon જેટલું નાખ્યું છે. હવે એક ચપટી જેટલો આપણે એની અંદર બેકિંગ સોડા એટલે કે ખાવાનો જે સોડા આવે છે એ ઉમેરવાનો છે. આંગળી ને અંગૂઠા વચ્ચે જેટલો આવે એટલો ચપટી જેટલો. અને 1 ચમચી એની અંદર આપણે તેલ નાખીશું. ઘરમાં આપણે જે નોર્મલ ચમચી ખાવાના ઉપયોગમાં લઈએ ને એ છે. તમે જો મેઝરમેન્ટ સ્પૂનથી મેઝર કરો તો 1/2 teaspoon જેટલું છે. તો સરસ રીતે આપણે પહેલાં બધી વસ્તુઓને મિક્સ કરી લેવાની છે. આ રીતે પહેલાં મિક્સ કરવું જરૂરી છે જેથી મેદો અને સોજી બંને એકબીજાની સાથે સરસ રીતે મિક્સ થાય. મેઝરમેન્ટ મેં તમને જે રીતે બતાવ્યું ને એ પ્રમાણે તમારે ફોલો કરવાનું છે. તેલનું પ્રમાણ પણ આ રીતે એકદમ ઓછું લેવાનું છે. તેલ જો વધારે થઈ જાય તો પણ પૂરી બરાબર નથી બનતી. હવે આપણે થોડું થોડું પાણી નાખી લોટ બાંધીશું. તો આપણે 1 કપ સોજી લીધી છે અને 1/2 કપ આપણે મેદો લીધો છે, એટલે ટોટલ 1.5 કપનું મેઝરમેન્ટ છે. એમાં લગભગ 1/2 કપ જેટલું પાણી જોઈશે, પણ પાણી આપણે થોડું થોડું નાખીશું કારણ કે સોજી અને મેદો એ બંનેની જે ક્વોલિટી હોય ને એની પર ડિપેન્ડ કરશે કે પાણી કેટલું એબ્સોર્બ કરે છે. તો પાણી હંમેશા થોડું થોડું નાખી અને આપણે લોટ બાંધવાનો છે. અને અત્યારે મેં નોર્મલ રૂમ ટેમ્પરેચર વાળું પાણી લીધું છે. તમે રહેતા હો ત્યાં જો ઠંડીની સિઝન હોય અથવા તો ઠંડો વિસ્તાર હોય તો તમારે થોડું હુંફાળું પાણી લેવાનું. તમે આ પ્રમાણે મેઝરમેન્ટ ફોલો કરીને પાણીપુરીની પૂરી બનાવશો ને તો એક એક પૂરી તમારી દડાની જેમ ફૂલશે પહેલી જ વારમાં, એટલું પરફેક્ટ આ મેઝરમેન્ટ છે. તો લોટ અત્યારે આપણો બંધાઈ ગયો છે અને બહુ વધારે મસળવાની પણ જરૂર નથી હોતી. તો આ પ્રમાણેનો સોફ્ટ આપણે લોટ બાંધવાનો છે, પણ બહુ વધારે ઢીલો ના હોવો જોઈએ. હવે લોટ બંધાઈ જાય ને પછી આપણે એને એક ઝીપલોક બેગની અંદર ભરીને મૂકી દઈશું. તમે કોઈ પણ પ્લાસ્ટિકની સારી થેલી હોય એની અંદર એને મૂકી શકો. તો એને આ રીતે ખુલ્લો નથી રાખવાનો કે કપડાથી પણ કવર નથી કરવાનો, પણ એને પ્લાસ્ટિક બેગમાં મૂકવાનો છે. તો આ પ્રમાણે આપણે એને લગભગ 15-20 મિનિટ માટે રાખીશું. તો 15-20 મિનિટ રાખવું જરૂરી છે. તો 1/2 કપ જેટલું પાણી મેં ઉપયોગમાં લીધું હતું. 15-20 મિનિટ થઈ જાય પછી આપણે લોટને એકવાર ફરીથી મસળી લઈશું. તો આ રીતની જે બેગ છે એમાંથી એને કાઢી લઈશું અને મસળી લઈશું. જો આ સ્ટેજ ઉપર તમને લાગે ને કે મેદો અને સૂજીએ પાણી વધારે એબ્સોર્બ કર્યું છે અને લોટ તમારો કઠણ થઈ ગયો છે તો પછી તમારે થોડું પાણી નાખી અને સેટ કરી લેવાનો, પણ મને જરૂર નથી લાગી. તો લોટને એકવાર મેં ડૂબી લીધો છે. હવે આપણે એના 4 એકસરખા ભાગ કરી દઈશું. અત્યારે મેં જે ક્વોન્ટિટી લીધી છે ને એમાંથી લગભગ 70-75 નંગ પૂરી બનીને તૈયાર થાય છે. તો આ પ્રમાણે 4 સરખા ભાગ કરી લેવાના છે અને આ લોટને પણ ફરીથી આપણે આ રીતની જે ઝીપલોક બેગ છે એની અંદર મૂકીશું જેથી બિલકુલ સુકાય નહીં. હવે એક લાંબો રોલ કરી દેવાનો છે અને નાના નાના લુવા તૈયાર કરવાના છે. તો પાણીપુરીની પૂરી બનાવો ને તો એના જે લુવા છે એને નાના તૈયાર કરવાના. ઘણા લોકો શું કરે છે, મોટો રોટલો વણી અને પછી એમાંથી કોઈ ઢાંકણની મદદથી એને કટ કરી લે છે, પણ આ પ્રમાણે તમે પાણીપુરી બનાવશો ને તો એકદમ સરસ બનશે. ઘણીવાર એ રીતે ઢાંકણથી કટ કરો ને તો પૂરી બરાબર નથી બનતી. તો આ પ્રમાણે એકદમ નાના નાના લુવા આપણે તૈયાર કરી લઈશું. જે લોકો ઇન્ડિયામાં રહે છે એમના માટે તો ઇઝીલી અવેલેબલ છે કે એ લોકો પાણીપુરીની પૂરી તૈયાર લાવી શકે, પણ જે લોકો આઉટ ઓફ ઇન્ડિયા રહે છે એ લોકોને એટલી ઇઝીલી આ પાણીપુરીની પૂરી જલ્દી મળતી નથી. તો જો તમારા ઓળખાણમાં કોઈ વ્યક્તિ હોય તો આ વિડીયો એમની સાથે ચોક્કસથી શેર કરજો, એમના માટે ખૂબ જ ઉપયોગી છે. આ રીતે લુવા બનાવી લઈએ ને પછી આપણે એને ફરીથી ઝીપલોકમાં જ મૂકી દઈશું અને
પાંચ સાત લુવા બહાર કાઢી અને આપણે પૂરી વણી લેવાની છે. એને આપણે ગોળ કરવાની બી જરૂર નથી, વણતી વખતે જ આ રીતે તમે એને થોડું ગોળ ફરાવી લેશે તો લુવો થઈ જશે. અને ચાર કે પાંચ વેલણ મારો એટલે તમારી જે પૂરી છે વણાઈને તૈયાર થઈ જશે. તો પૂરી આપણે બહુ પતલી વધારે નથી કરવાની અને એકદમ જાડી પણ નથી રાખવાની. તો મેં જે સાઈઝનો લુવો લીધો છે એનું તમે વજન જુઓ તો એપ્રોક્સ 5 ગ્રામ જેટલો લુવો છે. તો એમાં તમે 4 થી 5 વેલણ ફરાવશો એટલે તમારી પૂરી તૈયાર થઈ જશે. અને વણતી વખતે જો આવી રીતે ચોંટે તો તેલ કે લોટ એવું કશું જ લગાડવાની જરૂર નથી, એની જાતે જે ઇઝીલી છૂટી થઈ જાય છે. તો આ પ્રમાણે આપણે પૂરીઓ વણીને તૈયાર કરી લઈએ. તો પહેલા 8-10 પૂરી વણીને તૈયાર કરી લેવાની. આ રીતે પૂરી વણાઈ જાય ને પછી એને આપણે રાખી મૂકવાની હોય છે, કારણ કે આપણે આ વણીએ ને એટલે એની અંદરના જે મેદો અને સૂજીના કણ હોય ને એ પ્રેસ થયા હોય તો એ પાછા થોડા ફૂલવા જોઈએ. તો અત્યારે મેં જે કપડા પર પાથરી છે એ કપડું કોરું છે, તો એની પર આપણે લાઈનથી આ રીતે પૂરીને પાથરી દેવાની છે. અને પૂરી આપણે પાથરી દઈએ પછી એની પર આપણે જે કપડું નાખવાનું છે ભીનું લેવાનું છે. તો નીચેનું કપડું કોરું રાખવાનું અને ઉપરનું કપડું ભીનું રાખવાનું. તો આ પ્રમાણે આપણે એક પછી એક પૂરી ગોઠવવાની છે અને એની પર ભીનું કપડું ઢાંકી દેવાનું છે. બસ આ નાની નાની વાતોનું ધ્યાન રાખવાનું છે. તો ઘરે જ આપણે એકદમ સરસ પાણીપુરીની પૂરી બનાવી શકીએ છીએ. અને એકવાર તમે આ તાજી પૂરી ખાશો ને તો તમે બહારથી પછી ક્યારેય નહીં લાવો. તો બધી પૂરી વણાઈ જાય ને પછી આપણે એને 10 થી 15 મિનિટ માટે રહેવા દઈશું. અને જે પૂરી આપણે પહેલા મૂકી હતી ને ત્યાંથી જ આપણે પૂરીને ઉઠાવવાની શરૂઆત કરવાની છે અને પૂરી તળવા લેવાની છે. પૂરીને તળવા માટે આ રીતનું મોટું તાંસુ લેવાનું છે અને એમાં તેલ ઓછું ભરવાનું છે. એટલે તાંસરું હોય ને એના 1/3 ભાગ જેટલું જ આપણે તેલ ભરીશું. તેલ એકવાર બરાબર ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમને આપણે મીડિયમ અને હાઈની વચ્ચે કરી દેવાની છે અને એક પછી એક પૂરી આ રીતે એડ કરતા જવાનું છે. પૂરી તમે જેવી તેલમાં નાખશો ને એટલે આ રીતે ફૂલીને ઉપર આવશે એકદમ દડાની જેમ. તો તમારે જે ઝારો હોય ને એને કન્ટિન્યુઅસ આ રીતે ચલાવતા રહેવાનો છે, કારણ કે આપણે જે પૂરી તળીએ છે ને એમાં ટેમ્પરેચર એકદમ હાઈ હોવું જોઈએ, એટલે તેલનું ટેમ્પરેચર એકદમ ગરમ હોવું જોઈએ. પણ તમે જો પૂરીને આ રીતે ફરાવતા નહીં રહો ને તો એ ક્રિસ્પી નહીં બને. એનો કલર ચેન્જ થઈ જશે પણ ક્રિસ્પી નહીં બને, બન્યા પછી થોડી વારમાં નરમ થઈ જશે. તો તેલ તમારે આ રીતનું ઓછું લેવાનું છે, તાસણું મોટું લેવાનું છે. અને એક સાથે તમે જો પહેલી વાર બનાવતા હો તો આ રીતે 3-4 પૂરી જ નાખવાની અને એને કન્ટિન્યુઅસ આ રીતે ચલાવતા રહેવાનું છે. તો 2 થી 3 મિનિટમાં તમારી જે પૂરી છે તળી જશે. અને તમને થોડી પ્રેક્ટિસ થઈ જાય પછી તમે આ પ્રમાણે એક પછી એક પૂરી એડ કરી શકો છો. પૂરી જ્યારે એડ કરો તો તમારે જે આપણો ઝારો હોય એને કન્ટિન્યુઅસ આ રીતે ચલાવતા રહેવાનો, એટલે તેલ ઉપર નીચે થશે અને દરેક પૂરી તમારી દડાની જેમ ફૂલશે. એકવાર ફૂલી જાય પછી તમારે ઝારાની મદદથી એને આ રીતે ઉપર નીચે કરતા જ રહેવાનું છે, એટલે ચારે બાજુથી એ સરસ તળાઈ પણ જશે અને એનો જે કલર છે ને એ એકદમ સરસ સરખો આવશે ચારે બાજુ અને ક્રિસ્પી બનશે. તો આ નાની નાની વાતનું તમારે તળતી વખતે ધ્યાન રાખવાનું છે તો તમારી દરેક પૂરી દડાની જેમ ફૂલશે. તો આ જ પ્રમાણે આપણે બધી જ પૂરીને તળીને તૈયાર કરી લેવાની છે. પૂરીના અવાજ પરથી તમને ખબર પડી જશે કે પૂરી કેટલી ક્રિસ્પી બની છે. અને આ પૂરી ઠંડી થયા પછી પણ બિલકુલ નરમ નથી થતી, એકદમ ક્રિસ્પી રહે છે. તમે એકવાર આ ઘરની બનાવેલી ફ્રેશ પાણીપુરીની પૂરી ખાશો ને તો માર્કેટની પૂરી ક્યારે પણ નહીં લાવો, એ મારી ગેરંટી છે. તો ફ્રેન્ડ્સ, પાણીપુરીની પૂરીની આ રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટ કરીને ચોક્કસ જણાવો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરો અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલો. તો ફરીથી મળીશું આવી જ એક નવી મજેદાર રેસીપીની સાથે.